नमस्ते विद्यार्थी भाई बहनों, धोरण 5 विषय गणित प्रकरण 10 दसमो अने 100मो भाग एमां आजे आपणे दाखला नंबर 24 जोईए के नीचेनी आकૃતિઓના આંતરિક ભાગ પરથી દશાંશ સંખ્યાઓ જણાવો। અહીં આકૃતિઓમાં જેટલા ભાગ આચ્છાદિત કરેલા છે તેના આધારે આપણે दशांश संख्या लखवानी छे। જેમ કે જો અહીંયા આકૃતિમાં 10 ખાના છે, તેમાંથી એક ખાનો આચ્છાદિત કરવામાં આવ્યો છે તો એને આપણે દશાંશ સંખ્યામાં લખવું પડે। તો આપણે 1 દશાંશ લખીશું, બરોબર। એવી જ રીતે અહીં ખાના છે 40 ને 41, પણ અહીંયા ખાના છે 100, એમાંથી 41 ખાનાને આચ્છાદિત કરવામાં આવ્યા છે, એટલે કે 41 27 41 27। એવી જ રીતે અહીંયા કુલ 100 ખાનામાંથી 5 ખાનાઓને આચ્છાદિત કરવામાં આવેલા છે, તો એ પણ તમે સમજી ગયા કે 5 27 છે, તો એને આ રીતે લખાય। એવી જ રીતે ચક્રમાં કુલ 10 ભાગ છે, એમાંથી માત્ર 2 ભાગને બાકી રાખ્યા છે, 8 ભાગને આચ્છાદિત કરેલા છે, તો 8 10 10 આપણે આ રીતે લખી શકીએ। તમારે તમારી બુકમાં પ્રેક્ટિસ વર્કમાંથી જોઈ બધી આકૃતિઓ દોરવાની છે અને એને દશાંશ સંખ્યાઓ લખવાની છે।